हेलो फ्रेंड्स, केम छो? मजामा? आजे आपणे धोरण 11 માં એક નવો જ ટોપિક ચેપ્ટર નંબર 1 માં આવે છે. તમે લોકો ભણી પણ ગયા હશો. એના રિલેટેડ બે ટોપિક છે. તમે જોઈ શકો છો. પહેલો ટોપિક તાપમાન માપવા, તાપમાન વિશે. તાપમાનને ઇંગ્લિશમાં શું કહેવાય મિત્રો? ટેમ્પરેચર. ટેમ્પરેચર. હવે તાપમાન તમે આઈ થિંક કુદરતનું તાપમાન, વાતાવરણનું તાપમાન માપો તો તમે કહેશો 37.5°C આવું કંઈક માપો છો તમે. એટલે તાપમાનને માપવા માટે ત્રણ એકમો છે મિત્રો. આ ત્રણ એકમો કયા કયા છે? તો પહેલો સેલ્સિયસ, જે હમણાં જ વાત થઈ 37°C. બીજો એકમ તમે માનવ શરીરનું તાપમાન માપો તો એને ફેરનહીટમાં માપવામાં આવે છે. એટલે બીજો એકમ છે ફેરનહીટ, એફ ઓંસ, એટલે ઓંસ ફેરનહીટ વડે દર્શાવાય છે. ત્રીજો એકમ છે આપણી કેમિસ્ટ્રીમાં એ જનરલી માપવામાં આવે છે, એ એકમ છે કેલ્વિન. કેલ્વિનને કે વડે દર્શાવવામાં આવે છે. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, તાપમાનનો એસઆઈ એકમ સ્ટાન્ડર્ડ યુનિટ, એટલે કે તમે ભણી ગયા સિસ્ટમ ઇન્ટરનેશનલ શબ્દ કંઈક ભણેલા છો, એનો એકમ કેલ્વિન છે. હવે તમે આમાં તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન છે. એસઆઈ એકમ શું છે તમે પછી ભણશો, અત્યારે ધ્યાન રાખજો. મિત્રો તાપમાન શેનાથી મપાય? તો થર્મોમીટર આવે. ધારો કે થર્મોમીટર પાછા બે પ્રકારના, એક વાતાવરણનું થર્મો તાપમાન માપવા માટે સામાન્ય થર્મોમીટર વપરાય, અને માનવ શરીરનું તાપમાન, અત્યારે તમે જોયું હશે પેલા થર્મોમીટર, એ થર્મોમીટર માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે. એમાં આંકડા કેટલે હોય છે? તો 0 થી 100°C ફેરનહીટમાં પણ વધારે ટેમ્પરેચર હોય. ફેરનહીટની વાત અલગ છે, 0 થી 100°C. હવે તમને ખબર હશે 0°C એટલે શું? તો 0°C એ પાણીનું, યાદ રાખજો, ઠાર બિંદુ અથવા ગલન બિંદુ કહેવાય. યાદ રાખજો, પાણીનું ગલન બિંદુ તમે લોકો ભણી ગયા છો. ઠાર બિંદુ અથવા ગલન બિંદુ, એની વ્યાખ્યા નહીં કહું, તમે જે વ્યાખ્યા બોલો છો એ ખોટી છે. એટલા માટે પાણીનું ઠાર બિંદુ અત્યારે 0°C રાખો. જ્યારે પાણીનું ઉત્કલન બિંદુ લેશો તો 100°C. મિત્રો તમે ભણી ગયા છો. હવે બે સંબંધો જોવાના છે આપણે, કે ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. સૂત્ર યાદ રાખજો, ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. તો અંશ ફેરનહીટ બરાબર 32 + 9/5°C. ફરી બોલું છું, ફેરનહીટ સેલ્સિયસ મીન્સ ફેરન અંશ ફેરનહીટ શોધવા છે બરાબર 32 + 9/5°C. ટીસી એટલે શું છે? તો ટેમ્પરેચર ઇન અ સેલ્સિયસ. તો જે સેલ્સિયસમાં ટેમ્પરેચર આપેલું છે એ અહીંયા લખવામાં આવે છે. મિત્રો અહીંયા જો સેલ્સિયસમાં આપેલું હોય તેને ફેરનહીટમાં શોધી શકાય, અને ફેરનહીટમાં આપેલું હોય તો તેને સેલ્સિયસમાં શોધી શકાય. સૂત્રનો કરતા ખાલી બનાવતા આવડવો જોઈએ. એ જ રીતે સૌથી અગત્યનો, આપણી ચોપડી માટે અગત્યનો સંબંધ છે કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. મિત્રો ફરીથી કહું છું, આપણી ચોપડીની રીતે જરૂરિયાત મુદ્દો કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. તો મિત્રો કેલ્વિન બરાબર સેલ્સિયસ હોય એનો 273.15, પણ હું તમને એમ કહી દઉં કે 15ને અવગણવામાં આવે છે 273ની કમ્પેરમાં, તો તમે એકલા 273 લખો તો પણ ખોટા પડતા નથી. ધારો કે એક દાખલો છે 25°C ને ફેરનહીટમાં ફેરવો. મિત્રો ફેરનહીટમાં ને કેલ્વિનમાં ફેરવો, એટલે અહીંયા 25°C ને કેલ્વિનમાં ફેરવો. ફેરનહીટમાં તો અલગ સૂત્ર આવશે. તો 25°C એટલે કે આપણું સૂત્ર કે બરાબર સેલ્સિયસ, સેલ્સિયસની વેલ્યુ અહીંયા મૂકી 25 વત્તા 273.15, બંનેનો સરવાળો કરો 298.15 કેલ્વિન થાય છે. બહુ સિમ્પલ છે મિત્રો. કોઈ પણ 25ની જગ્યાએ 35 મૂકો. ઓકે, હવે આનાથી ઊંધો, કેલ્વિનને આપણે સેલ્સિયસમાં ફેરવવું હોય તો જો કેલ્વિનને જો સેલ્સિયસમાં ફેરવો તો કેલ્વિનની જગ્યાએ કેલ્વિનની કિંમત મૂકી દેવાનું. તો આ સમીકરણ તમારી જોડે છે, કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ પ્લસ 273.15. કેલ્વિનની કિંમત અહીંયા છે તો 303 કેલ્વિન અહીંયા મૂક્યા છે બરાબર અંશ સેલ્સિયસ પ્લસ 273.15. મિત્રો આપણે અંશ સેલ્સિયસના સૂત્રનો કરતા બનાવીએ તો 273.15 પ્લસમાં છે, આ બાજુ આવે તો માઇનસમાં આવે. તો 303 - 273.15 તો કેટલા આવે છે અંશ સેલ્સિયસ? 29.85°C. મિત્રો મેં તમને પહેલા જ કીધું 15 નહીં લખો તો ચાલશે,
પણ સરળતા ખાતર આપણે લખીએ છે, બધામાં લખ્યું છે એટલે બાકી ના લખો તો ખોટું પડે નહીં. હવે મિત્રો સેલ્સિયસ ને ફેરનહીટમાં ફેરવવા છે, તો આપણું શરીરનું તાપમાન 100 સેલ્સિયસ છે. ધારો કે આપણું શરીરનું તો ફેરનહીટમાં જ માપવામાં આવે છે. ધારો કે તમને એમ કે 100 સેલ્સિયસ ને ફેરનહીટમાં શોધો, તો મિત્રો શું કરવાનું, તમને કિંમત સેલ્સિયસ ની અહીંયા આપી છે. સૂત્ર તમારી જોડે છે, ફેરનહીટ બરાબર 32 + 9.5, ટીસી ની જગ્યાએ કેટલા મૂકીશું, સેલ્સિયસ માં ટેમ્પરેચર કેટલું આપીએ 100 માં, તો આપણે 100 લખીશું. તો ફેરનહીટ બરાબર 32 પ્લસ 9/5, હવે 9/5 તો 5 એ કેટલા, 20 × 50 100, તો 20 × 9 = 180, જવાબ આવે તમારો 212 ફેરનહીટ. મિત્રો આ જ રીતે તમે જાતે ઘણા બધા દાખલા કરી શકો, હું તમને એક્સરસાઇઝમાં કોઈ પણ 5 દાખલા આપીશ જે તમારે કરવાના થશે, મને બતાવવાના રહેશે. એટલે મિત્રો આ એક ફેરનહીટ ને સેલ્સિયસ નો નાનો ટોપિક જે તમને આવડે. આજે બીજો કોઈ તત્વ હોય, કોઈ સંયોજન હોય, એમાં કોઈ ચોક્કસ તત્વની ટકાવારી ચોક્કસ પ્રમાણમાં હોય. એક ધારો કે ઉદાહરણ આપું છું તમને, સિમ્પલ ઉદાહરણ આપું, શીરો બનાવીએ ધારો કે ઘરમાં, તો શીરાની અંદર તમે, શીરામાં બધું જ મારી લાઈન નથી એટલે મને ખબર ના હોય મિત્રો, પણ કહેવાનો મતલબ અંદર શીરામાં તમે દ્રાક્ષ પણ નાખો, કાજુ નાખો, બદામ નાખો, અંદર લોટ પણ નાખો, એની ટકાવારી બધાની કેવી હોય જુદી જુદી. કાજુ કંઈ આટલા બધા કાજુ ના નાખવાનો, કાજુની ટકાવારી કંઈક અલગ હોય, અંદર તમે દ્રાક્ષ નાખો તો દ્રાક્ષની ટકાવારી કંઈક અલગ હોય. તો એવું દરેક સંયોજનની અંદર તત્વોની ટકાવારી શોધવાના દાખલા આપણે ભણવાના છે, કે દરેક તત્વોની ટકાવારી અલગ અલગ હોય છે. તો મિત્રો પર્સન્ટેજ તત્વોની સંખ્યા, તો એનું સૂત્ર આવશે તત્વની સંખ્યા ગુણ્યા તત્વનું પરિમાણ, જે અંદર તમને જેની ટકાવારી શોધવાની કીધી હોય એની સંખ્યા ગુણ્યા તત્વનું પરિમાણ ભાગ્યા કુલ સંયોજનનું આણ્વીય દળ, જે તમને મેં તમને પહેલા કીધું આણ્વીય દળ શોધ્યા વગર ચાલશે નહીં, તો આણ્વીય દળ ગુણ્યા 100. મિત્રો Na2CO3 માં Na ની ટકાવારી શોધવાની કીધી છે, હવે Na એટલે કેટલા પરમાણુ છે, 2, તો મેં કેટલા લખ્યા અહીંયા પરમાણુની સંખ્યા 2 ગુણ્યા 1 સોડિયમનો પરમાણ્વીય દર કેટલું થાય, તો 23, તો આપણે સોડિયમનું પરમાણ્વીય દર કેટલું લઈશું, 23 ભાગ્યા સોડિયમનું આણ્વીય દર, તો આખે આખા સોડિયમનું જો તમે આણ્વીય દર લખશો તો જવાબ આવશે 106. એ સત્તા શીખવાડે છે 2 × સોડિયમનું પરમાણ્વીય દર વત્તા કાર્બનનું પરમાણ્વીય દર વત્તા 3 × ઓક્સિજનનું પરમાણ્વીય દર, જવાબ 106 આવશે. મિત્રો આનું સાદરૂપ આપશો તો તમારો જવાબ આવશે 43.39. હવે મિત્રો હજુ તમે એને ની શોધી, જો કાર્બનની ટકાવારી શોધવી હોય તો આ રીતે શોધી શકાય, મારા શબ્દો સાંભળજો, લખ્યું નથી પણ ધ્યાન રાખજો. કાર્બનના પરમાણુ કેટલા, 1, તો અહીંયા લખશો 1 ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દર 12 ગુણ્યા 12 ભાગ્યા 106 માં બદલાવ આવવાનો નથી ગુણ્યા 100. મિત્રો ઓક્સિજનની ટકાવારી શોધવાની કીધી હોય તો પણ તમે શોધી શકો, તો ઓક્સિજનના પરમાણુ કેટલા, 3, તો અહીંયા લખત 3 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16, તો અહીંયા લખત 16 ભાગ્યા 106 ગુણ્યા 100 લખત. મિત્રો કોઈ ચેન્જ નહીં, ટકાવારી બદલાશે, ત્રણેયનો સરવાળો કરો તો 100 થાય. તો મિત્રો કોઈ પણ બે તત્વો, ત્રણ તત્વો આપેલા હોય, બે તત્વો શોધાય તો ત્રીજા તત્વની ટકાવારી તેને 100 માંથી બાદ કરવાથી પણ મળે છે. મારા શબ્દો ના ખબર પડી હોય તો એક્ઝામ્પલ તમને શીખવાડીશ, તમે સમજી પણ ગયા છો. મિત્રો H2SO4 માં ઓક્સિજનની ટકાવારી શોધવાની કીધી છે, તો અહીંયા જો ઓક્સિજનના પરમાણુ કેટલા છે, તો 4, તો મેં કેટલા લખ્યા, 4 ઓક્સિજનની પરમાણુય દર કેટલું, 16 ભાગ્યા H2SO4 નું આણ્વીય દર 98 × 100, ટોટલ મારશો તમારો જવાબ આવશે 62.72 પર્સન્ટેજ છે, અહીંયા લખશો તમે પર્સન્ટેજ. મિત્રો એ જ રીતે પર્સન્ટેજ સલ્ફરની ટકાવારી જોઈએ, તો સલ્ફરની ટકાવારીમાં જો સલ્ફરના પરમાણુની સંખ્યા 1 ગુણ્યા સલ્ફરનો પરમાણુ દર 32 ભાગ્યા H2SO4 છે 98 × 100, કઈક ટકાવારી આવશે. હવે મિત્રો જે મેં તમને કીધું, તમને એમ કે હવે H ની ટકાવારી, તો શું કરવાનું, આની અને આની ટકાવારી જે મળે એના સરવાળાને કેટલામાંથી બાદ કરી દેવાનો 100 માં. મિત્રો મેં જે તમને સંયોજનો આપ્યા હતા એમાં દરેક તત્વની તમે ટકાવારી શોધી શકો, તો તમને એક બીજું લેસન, કોઈ પણ 10 તત્વો લેવાના, કોઈ પણ 10 તત્વો એ સંયોજન લેવાના, એમાં દરેક તત્વની ટકાવારી શોધો. મિત્રો આના 4 માર્ક્સના દાખલામાં ઉપયોગી છે, એટલા માટે તત્વોની ટકાવારી ખાસ તૈયાર કરજો,
ફરીથી બોલું છું, કોઈ પણ 10 નાના નાના સંયોજનોમાં દરેક તત્વની ટકાવારી સોચજો અને આમાં સેલ્સિયસ અને ફેરનહીટના હું ઉદાહરણ અથવા આના પણ ઉદાહરણો આપી દઈશ, નો પ્રોબ્લેમ. થેન્ક યુ વેરી મચ મિત્રો. આમાં કોઈ ના ખબર પડી હોય તો પર્સનલી મને ફોન અથવા વોટ્સઅપ ઉપર તમે પૂછી શકો છો, અને લેસન તો મને પર્સનલી બતાવવાનું જ છે. થેન્ક યુ વેરી મચ. કોઈ પણ કન્ફ્યુઝન એની ટાઈમ વોટ્સઅપ એની ટાઈમ ફોન નંબર પણ તમારી જોડે છે, મને કોન્ટેક્ટ કરો. થેન્ક્સ.